અમે રક્તેશ્વર સોસાયટી અને વ્રજભૂમિના રહેવાસીઓ છીએ. હવે પ્રોબ્લેમ અમારે એવું હોય કે આ બાંધકામમાં જે બાંધકામ કરેલ છે સોના મોહર કોમ્પ્લેક્સ, એની અંદર જગ્યા ઘટે છે. જે લીગલી કોર્પોરેશન દ્વારા 100 ફૂટનો રોડ જાહેર કરવામાં આવેલ છે, બાંધકામ 80 ફૂટના રોડ પ્રમાણે થયું છે અને બાંધકામ પણ લીગલી નથી, એની અંદર પણ જગ્યા ઘટે તોય છતાં 8 માળ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી કોર્પોરેશને આપેલ છે, જે બિનકાયદેસર છે. ટીઆરપી ઝોનની અંદર જે માણસો કે છોકરાઓ ગુજરી ગયા, એવું અમારા છોકરા ન ગુજરે એના માટે થઈને અમારી આ લડાઈ છે કે ખરેખર તો 3 માળની જ આને પરમિશન મળવી જોઈએ. એની જગ્યાએ 10-10 માળની કોર્પોરેશન બિલ્ડિંગની મંજૂરી આપી દીધી છે અને આ બિલ્ડરને અમે કહી છીએ તો એમ કહીએ કે અમે 50 લાખ રૂપિયા અમે આપ્યા છે કોર્પોરેશનના અધિકારીને, તો તમારું તો કાંઈ નહીં થાય, દિલ્હી સુધી તમારે દોડવું હોય તો તમે દોડવા માંડો એવી અમને રજૂઆત કરે છે. કોર્પોરેશનમાં અમે લેઆઉટ પ્લાન માંગણી કરેલ છતાં આજ સુધી અમને આપેલ નથી. તો ખોટા હોય તો જ ન આપેલા હોય, નકર તો લીગલી હોય બાંધકામ તો અમને કોર્પોરેશન આપી શકે ને કે ભાઈ તમને લેઆઉટ પ્લાન મળી શકે. જે ખરેખર બાંધકામ પહેલા જાળવા ઉછેર કરવાનો નિયમ હોય ગવર્મેન્ટનો, એ પણ આ લોકોએ ઉછેર કર્યા નથી. અને જે જાળવા અમે ઉછેર્યા છે એટલા વર્ષો રહી નહીં, એ જાળવા એને કાઢી નાખવા છે. બિલ્ડિંગનો લગભગ આશરે 8-10 મહિના થઈ ગયા અને અમે કોર્પોરેશનમાં આની પહેલા મેયર સાહેબને પ્રદીપભાઈ ડવ સાથે વાત કરેલ છે. એ લોકોએ માણસો મોકલા હતા પણ એ કે બધું ઓકે જ છે, પણ અમે લેઆઉટ પ્લાન માગી તો આપતા નથી. ખરેખર તો આ બાંધકામ રહ્યું ઇનલીગલી જ છે અને ઇનલીગલી જ રહેવાનું છે. અમે તો હાઈકોર્ટ સુધી પણ જવાની તૈયારી દર્શાવી છીએ કે અમે સ્ટે ઓર્ડર લઈ આવશું આના માટે. વિપુલ ગોવિંદભાઈ સર, એવું કંઈ નથી, મેવંડી અત્યારે એટલા માટે કમ્પ્લીટ હતી અને રાખેલી છે કે જેથી કરીને મારા બાંધકામમાં કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ માલ સામાન ઉપરથી પડે તો આજુબાજુ વાળા શેરીવાળાને કોઈને નુકસાન ન થાય એ માટે મેં કમ્પ્લીટ રાખેલું છે. બરોબર, છતાં હવે મારું જે કામ પૂરું થવાનું છે કમ્પ્લીશનમાં હું કામ મૂકીશ ત્યારે આરએમસીની ગાઈડલાઈન પ્રમાણે મને જો વંડી કાઢવાનું કહેશે તો હું વંડી કાઢીશ અને રાખવાનું કહેશે તો હું વંડી રાખીશ. અમારા પ્લાન વિશે જાણી શકો છો. બરોબર છે, જો કોઈ કોઈ પણ ડોક્યુમેન્ટ લેવલે કઈ પણ કામ પડતું હોય તો હું અહીંયા બેઠો છું. જે પ્રમાણે માર્જિંગ આવે એ પ્રમાણે મને આરએમસી ની ગાઈડલાઈન પ્રમાણે જે પ્લાન બન્યો છે મને આપ્યો છે એ મુજબ હું પ્લાન કરું છું અને એનાથી એક પણ હિંચ આગા પાછો નથી. પ્લાન કોને પાસ કર્યો આપણે? એટલા બધા પૈસા અમારી પાસે મળતા હોય જરૂરિયાત જ નથી. હું તો તમે મને ખોટી રીતે હું તમને આજ ખોટી રીતે કઈક કહું તો તમે મને શું કહેવાના છો? હું તમને તમારું જે હું તમને એ જ કહું છું. બરોબર છે, આદિ સુધી ક્યારેય પ્રોબ્લેમ આવ્યો નથી એ લોકો નહીં કે કોઈને હું ક્યારેય નડ્યો પણ નથી અને શેરીની દિવાલ એને મેં હજી ખહેવી નથી કે જેથી કરીને એ લોકોને કાંઈ તકલીફ પડે એમ, એનું મેં ધ્યાન રાખ્યું છે પૂરતું અને એ તમે જોઈ શકો છો હજી ઓલરેડી છે જ મારી પાસે બધું. બરોબર છે, કે હું ક્યારેય એને નડ્યો નથી તો પછી પ્રશ્ન એ લોકોને ક્યાં છે? આરએમસીની ગાઈડલાઈન મુજબ હું હાલીશ. મને આરએમસી કહેશે કે આ દિવાલ રાખો તો હું રાખી દઈશ. પ્લાનમાં તમે મૂકી છે કે નહીં? પેલા પ્લાનમાં દિવાલ હવે આરએમસી ના નિયમ મુજબ ના આવે, એનું રીઝન છે કે ફરતીકોરનું માર્જિંગ આરએમસી નિયમ મુજબ ખુલ્લું મૂકવાનું થાય. તો તમે ખુલ્લી નાખશો તો આરએમસી કહેશે એમ, હું મારું નથી અલગ મુજબ તમારે પ્લાન મુજબ આલીશ 100% પ્લાન નાખશો ને. હજી હું એકાદી વાર સાહેબ ને બોલાવી લઈશ. બરોબર છે, કે ભાઈ મારે આનું શું કરવું? મને દિવાલ રાખે તો ફાયદો જ છે, કારણ કે જેમ હું કોઈને નથી નડવાનો એમ શેરીવાળા મને નથી નડવાના ને ભાઈ. મારું માર્જિંગ છે 10 ફૂટ, આજ હું ખુલ્લું કરી નાખું તો એ ગાડી જ્યાં મૂકી દે મારે કહેવા ક્યાં નથી જવાનું. બરોબર છે, એટલે જો મને દિવાલ રાખવા દે તો કઈ મને પ્રશ્ન જ નથી. આરએમસી ની ગાઈડલાઈન મુજબ હું હાલીશ આ 100% અને હું મારા નિયમ મુજબ કામ કરીશ. બીજું કઈ